हेलो स्टूडेंट, हाउ आर यू? फाइन। तो आज आपणे 7 चेप्टर में तमने खबर है, तमे टेंसेस शीख्या हशो बराबर। तो एमां हमणा, हवे अने पहेला आपणे हवेनी जे एक्सरसाइज करवानी छे वर्बनी 17 नंबरनी, एमां हमणा, हवे अने पहेला आ त्रण शब्दने वापरवानो छे। हमणा एटले वर्तमान काळ हशे, प्रेझेंट टेन्स। हवे बराबर एटले फ्यूचर टेन्स, अने पहेला बराबर એટલે પાસ્ટ ટેન્સ। તો આપણે વાક્યને સમજીને બરાબર વાક્ય વાંચી અને કયો શબ્દ આવશે એ આપણે જોઈશું। જુઓ, આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે, મીન્સ એ હાલમાં, એટલે હમણાં આપણે લખીશું એમાં હમણાં। આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે, આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે। હવે એ એની મમ્મીથી ઊંચી થઈ જશે એટલે આપણે હવે લખીશું। પછી આસ્થા મમ્મી ને ઘૂંટણ લગી પહોંચતી હતી, મીન્સ કે પહેલા, હા આની પહેલા એ, એટલે આપણે પહેલા શબ્દ લખીશું। પછી બીજા માં જુઓ, લોકો ઉડતા બાઇક પર જશે, જશે મીન્સ ફ્યુચર ટેન્સ, ઓકે ભવિષ્યકાળ। તો જશે હશે એટલે શું આ ત્રણમાંથી શું આવશે? હવે આવશે બરાબર। હવે લોકો ઉડતા બાઇક પર જશે। લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા, હતા આવ્યું એટલે પાસ્ટ ટેન્સ આવશે, ભૂતકાળ। તો પહેલા, એના માટે આપણે શબ્દ અહીં છે પહેલા। તો પહેલા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા, ખાલી જગ્યા લોકો સ્કૂટર બાઇક રિક્ષા ટ્રેન બસ વિમાનમાં મુસાફરી કરે છે। તો કે હમણાં આપણે આ બધામાં મુસાફરી કરીએ છીએ। પછી થર્ડ નંબર જુઓ, જૂનમાં અમે પહેલા પાઠ ભણ્યા, બરાબર પહેલો પાઠ ભણ્યા, તો એમાં શું આવશે કે પહેલા જૂનમાં અમે, એટલે પહેલા આવશે। પછી વાર્ષિક પરીક્ષા પહેલા અમે 10મો પાઠ ભણીશું, એટલે હવે વાર્ષિક પરીક્ષા આવશે ત્યાં સુધીમાં અમે 10મો પાઠ ભણીશું। અને હાલમાં અમે કયો પાઠ ભણી રહ્યા છે? તો કે 7મો, એટલે આપણે લઈશું હાલમાં, એટલે અત્યારનું બરાબર। પછી ખાલી જગ્યા મને અંગ્રેજી વાંચતા આવડતું હશે, અત્યારે એને નથી આવડતું, હશે કીધું છે એટલે કે ભવિષ્યમાં એને આવડશે, એટલે ફ્યુચર ટેન્સમાં એને આવડશે, એટલે હવે લખીશું આપણે। તો કે હવે મને અંગ્રેજી વાંચતા આવડતું હશે, મને ગુજરાતી વાંચતા આવડે છે, તો કે હમણાં મને ગુજરાતી વાંચતા આવડે છે, અને મને કશું પણ આવડતું ન હતું, તો કે પહેલા મને કશું પણ આવડતું ન હતું। એના પછીની એક્સરસાઇઝમાં એમાં જ છે 5મા નંબરમાં, તો 5મા નંબરમાં શું વાક્ય છે? હું ત્રીજા ધોરણમાં હતી અથવા હતો, બોયસ હોય તો હતો અને ગર્લ્સ હોય તો હતી। તો કે પહેલા હું ત્રીજા ધોરણમાં હતી, હું 5મા ધોરણમાં આવીશ, આવીશ એટલે ભવિષ્યકાળ, તો કે હવે હું 5મા ધોરણમાં આવીશ, અને હું 4થા ધોરણમાં છું, તો કે હાલમાં હું 4થા ધોરણમાં છું, એટલે કે હમણાં। પછી 6 નંબર જુઓ, પર્યાવરણનો તાસ હતો, તાસ એટલે પીરિયડ, તો કે પર્યાવરણનો તાસ હશે, હશે આવે એટલે ભવિષ્યકાળ, તો કે હવે પછી પર્યાવરણનો તાસ હશે। ગુજરાતીનો તાસ છે, હાલમાં કયો છે? તો કે ગુજરાતીનો, એટલે કે હમણાં ગુજરાતીનો તાસ છે। અને હવે પછી કયો, પહેલા કયો હતો એની પહેલા? તો કે ગણિતનો તાસ હતો, હતો એટલે પહેલા આવશે। તો આ રીતે આપણે આ એક્સરસાઇઝ કરવાની છે। આ વાક્ય દ્વારા તમે કાળ શીખો છો, ટેન્સીસ શીખો છો બરાબર। નેક્સ્ટ એક વિડીયોમાં પણ આપણે આવી જ રીતે વાક્ય પ્રમાણે ટેન્સનો ઉપયોગ કઈ રીતે કરી શકું, કાર્ડનો ઉપયોગ કઈ રીતે કરી શકીશું તે જોઈશું। પણ આજના દિવસ પૂરતું આટલું, પીડીએફ તમને મોકલવામાં આવશે। આગળના એક પેજના ક્વેશ્ચન આન્સરની પીડીએફ રહી ગઈ છે, એક જ ક્વેશ્ચન આન્સર બાકી છે, પણ એ પેજની પીડીએફ રહી ગઈ છે, તો એ પણ આની જોડે હું તમને મોકલી આપીશ, તો તમે જોઈને કરી લેજો બરાબર। ઓકે, બાય બચ્ચો।